नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभर की घटनाओं से अवगत करावता बुलेटिन झटपट में जुओ आज ना समाचार। आज सवारे ज जयरे प्रकाश टॉकीज गन्नारा पासे पाणी भरायू हतु अने नवसारी लाइव नी टीम त्या कवरेज माटे गई हती, तो त्यारे नवसारी विजलपुर नगरपालिकाना चीफ इंजीनियर श्री ए कह्यु हतु के 25 हॉर्सपावर्स नी मोटर मूकी देवामां आवी छे ने जे पाणी नो निकाल करवा माटे नो काम करी रही छे अने गणतरीना कलाकोनी अंदर गन्नारो चोख्खो थई जशे, त्यां जरा पण पाणी रहेशे नहीं। पण परिस्थिति साव ऊंधी छे। सांजना 8 वाग्या छे। सांजना 8 वागे जयरे अमे अहेवाल प्रसिद्ध करी रह्या छे त्यारे पण गन्नारानी अंदर सवार करता वधारे पाणी छे अने फाटक बंद होवाना कारणे ट्राफिक जामना दृश्यो सर्जाया छे। अने सवारे ज प्रश्न उठाव्यो हतो कि जो इमरजन्सी आवे तो व्यक्तिए जवू क्यां, कारण के जे आपणो विजलपुरनो फाटक छे ए पण बंद होय अने त्यांथी तो कोई पण સંજોગોમાં બાઇક પણ જઈ શકે નહીં, કારણ કે ખૂબ કિચડ છે અને ખૂબ જ ખરાબ હાલત છે। બીજો ઓપ્શન માત્ર આપણો સ્ટેશનનો ફાટક હોય અને સ્ટેશનના ફાટક જ્યારે બંધ હોય તો ત્યારે ગન્નારું એકમાત્ર ઓપ્શન હોય, અને ગન્નારું પણ જ્યારે પાણીથી ભર્યું હોય ને ઇમરજન્સી આવી હોય તો કઈ રીતે વ્યક્તિ પોતાનો જીવ બચાવી શકે એ જોવાનું રહ્યું। તો પ્રશાસને કરેલા દાવા સાવ ખોટા સાબિત થાય છે અને હંમેશાના માટે જ્યાં સુધી આ 4 મહિના રહેશે ત્યાં સુધી આ પ્રશ્ન મૂંઝવતો રહેશે, તો ચોક્કસથી કોઈ નિરાકરણ લાવે એવી પ્રજાજનની અંદર આશા સેવાઈ રહી છે। પ્રજાજનો માત્ર એક વસ્તુ માંગી રહ્યા છે, ફાટક બંધ હોય કોઈ વાંધો નહીં, પણ કમસે કમ ગન્નારું તો ખુલ્લું રાખો કે જેથી કરીને કદાચ ઇમરજન્સી આવી હોય તો વાહન તો ત્યાંથી પસાર થઈ શકે, કારણ કે આ તો કલાકોના કલાકો ફાટક ઉપર નીકળી જાય છે અને ફાટક ઉપર ઘર્ષણના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। આજરોજ પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા માટે વોર્ડ નંબર 1, 8, 9, 10 અને 11માં સેવા સેતુ કાર્યક્રમનો 8મો તબક્કો હતો। સેવા સેતુ કાર્યક્રમ સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના તત્કાલ નિકાલ કરવા માટે રાખવામાં આવે છે, ત્યારે આ કાર્યક્રમ વિજલપુર વિભાગીય કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો। તેમજ પ્રજાના વ્યક્તિગત પ્રશ્નોના તરત જ નિકાલ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો। બિલીમોરા જીઆઈડીસીની આશીર્વાદ ટિમ્બરમાં ભીષણ આગમાં લાખોનું નુકસાન। ગણદેવી તાલુકાના બિલીમોરા જીઆઈડીસીમાં આવેલ આશીર્વાદ ટિમ્બર માર્ટમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ થતાં બિલીમોરા, ગણદેવી અને નવસારીની ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચીને 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। તો મિલ માલિકને અંદાજે 10 લાખ જેટલું નુકસાન થવા પામ્યું હતું, ત્યારે ની લાકડાની મિલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો બિલીમોરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો। ત્યારબાદ બિલીમોરા, ગણદેવી અને નવસારીના ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો। મિલના માલિકને અંદાજે 10 લાખથી વધુનું નુકસાન પહોંચ્યું છે। સર્વપ્રથમ ટોર્ચ રિલે ચેસ ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ વિજેતા ડિવાઇન પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી શ્લોક ઠક્કર ખેલ મહાકુંભ 2022 અંતર્ગત માર્ચ 2022માં નવસારીમાં યોજાય 11U11 ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક સાથે ચેમ્પિયન બન્યા બાદ જિલ્લા કક્ષાએ ત્રીજા ક્રમાંક સાથે વિજેતા થયેલા શ્લોક સ્નેહલ મેહલકુમાર ઠક્કરે ગત રોજ 1 જુલાઈએ યોજાયેલ ચેસ ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંક મેળવીને જીતનો પરચમ લહેરાવ્યો હતો। તેમજ 1927થી આયોજિત કરાતી ચેસ ઓલિમ્પિયાડ ભારતમાં પ્રથમવાર જ યોજાઈ રહી છે, જેમાં 189 દેશો ભાગ લઈ રહ્યા હોવાની ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂન ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રિલેને ગૌરવવંતી શરૂઆત કરાવી હતી, જેમાં ટોર્ચ રિલે ચેસ ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ વિજેતા ડિવાઇન પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી શ્લોક ઠક્કર આવ્યો છે। તેમજ શાળાની પરીક્ષા આપીને ભાગ લીધો હતો અને આવતીકાલે પણ પરીક્ષા આપવા જનાર આ નાનકડા બાળકની પ્રતિબદ્ધતાને સૌ કોઈ વખાણી રહ્યા છે। નવસારીનો સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવી રહ્યો છે તમારા માટે આકર્ષક ઓફર। રૂપિયા 2000ની ખરીદી કરો અને મેળવી લો
લકી ડ્રોની કૂપન જેમાં સોના સહિત 200 જેટલી ગિફ્ટ ઉપલબ્ધ છે. સાથે સાથે આ શોરૂમમાં હપ્તેથી ખરીદી કરવાની પણ સુવિધા છે. ફિક્સ ભાવની આ દુકાનમાં ડિસ્કાઉન્ટ તો છે, વળી હોમ ડિલિવરી પણ કરાય છે. તો રાસાની જુઓ છો નવસારીના સૌથી મોટા શોરૂમ કે જ્યાં વ્યાજબી ભાવ, ગુણવત્તાની ખાતરી અને ઘરવખરીની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તો બીજે શું કામ જવું. ત્યારે આ શોરૂમની મુલાકાત માટે મધુમતી જૈન દેરાસરની નજીક પટવાસેરી મોટા બજાર નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર સાથે. તારીખ 1/7/2022 શુક્રવારના રોજ નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા ચેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 15માં ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રિન્સ યાદવ અને ત્રીજો ક્રમાંક તેમજ અંડર 15ના બહેનોમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મુસ્કાન દિવાકરે 5મું સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. તેમજ આ બંને વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન શ્રી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ કંસારા તેમજ કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડોક્ટર કનુભાઈ નાયક તેમજ શાળાના આચાર્ય શ્રી હિમાબેન કંસારા અને શિક્ષક નવઝર વસાડિયા તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ચોમાસાના પ્રથમ વરસાદી અમલસાડથી દેવધા, તલિયારા વગેરે ગામોનો રસ્તો બંધ. ચોમાસાના પહેલા ચરણના વરસાદમાં અમલસાડથી દેવધા, વજીફા, વાંગરી અને તલિયારા જેવા ગામોમાં જવા આવવા માટેનો રોડ બંધ થઈ ગયો હતો. રોડ પર વરસાદી પાણી ફરી વળતા અને રોડ ડૂબી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. ચોમાસાના આગામી દિવસોમાં અને અંબિકા નદીના રેલના પાણી આવશે ત્યારે ગામ લોકોની શી હાલત રહેશે એની કલ્પના જ કરવી રહી છે. ત્યારે આ વિસ્તારની ખેતીના હિતમાં સરકારી તંત્ર પાણી નિકાલની વ્યવસ્થા કરે તે જરૂરી છે. બિલીમોરા બીએડ કોલેજમાં દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો. બિલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા ખાતે વર્ષ 2022-23ના પ્રશિક્ષણાર્થીઓ માટે દીક્ષારંભ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. તારીખ 1/7/2022 શુક્રવારથી શરૂ થતા નવા એકેડેમિક વર્ષના શુભારંભે કોલેજમાં પ્રશિક્ષણાર્થીઓ માટે દીક્ષારંભ કાર્યક્રમ કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર કિશોર આર નાયકના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ડોક્ટર નમ્રતાબેન પટેલે કરી હતી. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલના હસ્તે સખી મંડળો અને સહાય જૂથોને કેશ ક્રેડિટ કેમ્પમાં ચેકોનું વિતરણ કરાયું. નવસારી ચીખલી સ્થિત શ્રી જ્ઞાનકિરણ ઢોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ હસ્તે દીનદયાળ અત્યોદય યોજના તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળો માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજાયેલા કેશ ક્રેડિટ કેમ્પમાં પ્રમાણ પત્રો તેમજ ચેકોનું વિતરણ કરાયું હતું. નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈએ દરેક લાભાર્થીઓ, બેંક સખીઓ અને બેંક મેનેજરોને આ યોજના સાથે જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે. ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. ગણદેવી તાલુકાના ગડત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 35 વર્ષ નર્સ તરીકે સેવા આપી કેસલી ગામના ચંચણબેન બાવાભાઈ પટેલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા જાણીતા કામેશ્વર મંદિર ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. તેમજ વિદાય સમારંભમાં ગડત આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પ્રજ્ઞેશ પરમાર, ડોક્ટર ગઢવી મેડિકલ ઓફિસર મેંગોસી હોસ્પિટલ બિલીમોરા, ડોક્ટર તરુલતા અને ડોક્ટર રવિના ગડત પીએસસી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સન્માન બદલ ચંચળબેનના પરિવાર તરફથી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં મેઘમહેર થતા ઠેર ઠેર પાણી ભરાયા છે. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઇવનો ખાસ અહેવાલ.
માસ્તા ખાતે ભારતીય જનતા પક્ષની કિસાન મોરચાની બેઠક મળી। ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા તાલુકાની મીટિંગ ગુજરાત પ્રદેશ બીજેપીના સદસ્ય અભિયાનના પ્રભારી ગોપાલભાઈ રાદડિયાના પ્રમુખ સ્થાને વાંસદા એપીએમસી માર્કેટમાં યોજાઈ હતી। તેમજ સીઆર પાટીલ વાંસદા 177 વિધાનસભાના પ્રભારી તરીકે ખૂબ જ જાણીતા અને લોકપ્રિય એવા બાબુભાઈ જીરાવાલાની નિમણૂક કરી છે તે માટે બાબુભાઈ જીરાવાલાને અભિનંદન પાઠવ્યા હતા અને બાબુભાઈ જીરાવાલા હાલ વિદેશ પ્રવાસે છે। ચીખલીના જોગવાડ ખાતે કુવામાં સફાઈ કરી બહાર આવતી વખતે દોરડું છૂટી જતા કુવામાં ડૂબી જવાથી શ્રમિકનું મોત। ચીખલી તાલુકાના જોગવાડ ગામે ખાલપી ફળિયામાં રહેતા 28 વર્ષીય અનિલકુમાર હસમુખભાઈ હડપતિ 1 જુલાઈના રોજ સવારે 9-10 વાગ્યાના અરસામાં ગામમાં રામનગર ખાતે રહેતા પૂનમબેન અજયભાઈ હડપતિના ઘરના પાછળના ભાગે આવેલ 60 ફૂટ ઊંડા સરકારી કુવામાં સાફ સફાઈ માટે ઉતર્યા હતા। જ્યાંથી સાફ સફાઈ કરી બહાર નીકળતી વખતે લગભગ 40-45 ફૂટ ઉપર સુધી આવી ગયા બાદ અચાનક તેના હાથમાંથી દોરડું છૂટી જતા તે ફરી કુવામાં પટકાતા પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું। આ અંગે મૃતકના નાના ભાઈ ભાવેશે ચીખલી પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના દિનેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। શું આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માંગો છો? તો રાશાની જુઓ છો, આજે જ મુલાકાત લો વીપુલ મ્યુઝિકલ એનેક્સ કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લૂટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્જો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। વિપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર મેઇન રોડ, કોલાજી કોલ્ડ ડ્રિંકની બાજુમાં ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત। વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। વાંસદાના ભીનાર નજીક કાર અડફેટે ઈજા પામેલ દંપતી પૈકી પતિનું સારવાર દરમિયાન મોત। તાપી જિલ્લાના ઢોલવણ તાલુકાના પાટી ગામના રહીશ ઈશ્વરભાઈ વનાભાઈ ગામિત તેમની એક્સિસ મોપેડ નંબર સાથે તેમના પત્ની સંગીતાબેન સાથે વાંસદા ખાતે કામ અર્થે આવ્યા હતા। કામ પતાવી ઘરે પરત ફરતી વખતે પિનાર ગામે ખટકાળા સર્કલ આગળ બેફામ ઝડપે આવતી એક ક્રિયો કારે તેમને ઈશ્વરભાઈની મોપેડને અડફેટે લેતા ઈશ્વરભાઈ અને તેમના પત્ની સંગીતાબેન બંને નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે તેમને બંનેને સારવાર માટે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન ઈશ્વરભાઈનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે સંગીતાબેનને જમણા પગે ફ્રેક્ચર થયું છે। અકસ્માત બાદ કાર ચાલક ભાગી છૂટ્યો હતો। આ અંગે મૃતકના ભાઈ દિનેશભાઈએ વાંસદા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના ઇન્ચાર્જ સિનિયર પીએસઆઈ એએન ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાજ ટોલનાકા ખાતેથી 41,000 નો દારૂ ઝડપાયો। નવસારી ગ્રામ્ય પોલીસની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર પોતાના હસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક મારુતિ ક્રેઝા કારમાં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે। આ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાજ ટોલનાક નજીક સુરત તરફ જતા ટ્રેક પર નાકાબંધી કરી ઝાપતો ગોઠવવામાં આવ્યો હતો। આ દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેની છાનવીન કરતા પોલીસને કુલ રૂપિયા 4,41,300 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક સુરત ભેસ્તાના રહી 47 વર્ષીય ભીખુભાઈ નાથુભાઈ પટેલની ધરપકડ કરી હતી। તેમજ દારૂનો જથ્થો આપનાર સેલવાસના સુરજ નામના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીઆઈકેએલ પટણી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। હવામાનની વાત કરીએ તો આજે નવસારીનું મહત્તમ તાપમાન 29.0 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 100%, જ્યારે સાંજે 92% રહ્યું હતું। હવાની ગતિ 4.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો,
નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.